हिंदी में आपणे तमारो सातमो पाठ हतो वाहन वाळो ते आपणे गया लेक्चर में कम्प्लीट कर्यो बराबर। सातमा पाठ नी अंदर शुं हतुं तो के वाहन ना तमने हिंदी नी अंदर नाम आपेला हता जेनुं आपणे जोवानुं हतुं के कया वाहन ने हिंदी में शुं कहेवाय बराबर। जेम के घोड़ा गाड़ी हती तो एने हिंदी में घोड़ा गाड़ी, पछी बस ने तो के बस, पछी रिक्षा ने तो के रिक्षा, पछी मोटर ने तो के मोटर छे, पछी साइकल ने तो के साइकिल, पछी ट्रक छे, पछी तो के बड़दगाड़ू छे तो एने बैलगाड़ी, पछी ट्रेन छे तो तेने बराबर ट्रेन ने शू कहेवाय तो के रेलगाड़ी, पछी छे स्कूटर छे तो एने स्कूटर, अने विमान हतुं एटले के तेने हवाई जहाज बराबर। आवी रीते तमने आवा थोड़ा आठ दस नाम आपेला हता वाहन ना, अने कया वाहन ने हिंदी में शू कहेवाय ते आपणे लखवानुं हतुं। आ आपणे गया लेक्चर में आखू छे ई पूर्ण कर्युं। हवे आजे आपणे तमारो आठमो पाठ छे, पाठ आठ, अने पाठ नुं नाम छे अनुलेखन बराबर। पाठ नुं शुं नाम छे तो के अनुलेखन बराबर, मतलब अनुलेखन। हवे अनुलेखन एटले शुं थाय तो के अनुलेखन एटले के જોઈ જોઈ અને લખવાનું છે। માત્ર શું કરવાનું તો કે તમને અમુક શબ્દો આપેલા છે અહીંયા, એ શબ્દો છે એ વ્યવસ્થિત વાંચવાનો, પહેલા સમજવાનો અને પછી એ જ સેમ ટુ સેમ નીચે જોઈને લખવાનો છે। આમાં આ પાઠની અંદર નવું કંઈ કરવાનું નથી, પણ શું કામ આવો પાઠ આપેલો છે તો કે તમને વાંચતા, હિન્દી વાંચતા છે તે તમને સારી રીતે આવડી જાય એટલા માટે તમને અહીંયા આવો પાઠ આપેલો છે। અનુલેખન એટલે કે જોઈ જોઈને લખવાનું છે બરાબર, પણ પહેલા હંમેશા વાંચવાની કોશિશ કરવાની, વાંચશો અને પછી લખશો એટલે તમને તે હિન્દીનું જે લખાણ છે એ લખતા પણ આવડી જશે અને હિન્દી વાંચતા પણ આવડી જશે બરાબર। તો આપણે આજે પાઠની શરૂઆત કરી અનુલેખન વાળા, તો તેની અંદર પેલા શું છે તો કે શબ્દ પઢો ઓર લખો, એટલે કે શબ્દ વાંચો અને લખો બરાબર। તો એની અંદર પેલા છે ગુડિયા, તમારે આવી રીતે આપેલું છે ગુડિયા બરાબર। તો તમારે આ વ્યવસ્થિત રીતે જોઈ જોઈને આ શબ્દ લખવાનો છે। અહીંયા ગુડિયા તમને આપેલું છે, નીચે તમને અહીંયા ખાલી જગ્યા આપેલી છે તો ત્યાં તમારે ઉપરથી જોઈને નીચે અહીંયા લખી નાખવાનું છે આમ। પછી તો કે અહીંયા બીજું છે પૌધા, તો આ પૌધા એટલે કે છોડ બરાબર। તો એ પૌધા છે તો એને અહીંયા લખી નાખેલો છે, અહીંયા તમારે સારા અક્ષરે વ્યવસ્થિત રીતે લખી નાખવાનું છે। ગુડિયા એટલે ઢીંગલી, પૌધા એટલે છોડ, પછી છે હથોડા, ત્રીજું શું છે હથોડા બરાબર। તો એ જ સેમ ટુ સેમ અહીંયા નીચે લખી નાખવાનું છે હથોડા, હથોડા એટલે કે હથોડો બરાબર। પછી છે સાપ, ચોથું છે સાપ, સાપ એટલે સાપ, જે સાપ આપેલું છે નીચે તમારે વ્યવસ્થિત રીતે સાપ ખાલી જગ્યામાં લખવાનું છે। પછી છે બછડા, પાંચમું છે બછડા, બછડા એટલે કે વાછરડું બરાબર। તો એ તમારે આ વ્યવસ્થિત રીતે વાંચી અને પાછું નીચે લખી છે બછડા ખાલી જગ્યામાં બરાબર। પછી છે ચમચ, છઠ્ઠું છે ચમચ, ચમચ એટલે ચમચ મતલબ ચમચી બરાબર। તો એ તમારે ખાલી જગ્યામાં વ્યવસ્થિત રીતે લખવાનું છે। કરવાનું શું છે તો એ બસ એટલું જ કે ખાલી આપણે ઉપર જે શબ્દ તમને આપેલો છે નીચે જોઈ જોઈ લખવાનું છે। ગુડિયા તો ગુડિયા, પૌધા તો પૌધા, હથોડા તો હથોડા, સાપ તો સાપ, પછી બછડા તો બછડા, ચમચ તો ચમચ બરાબર। એવી રીતે લખતું જવાનું છે ચમચ। પછી આપણે હજી આગળ જોઈએ, ઋષિ બરાબર, સાતમું છે ઋષિ, ઋષિ તો ઋષિ, તો
खाली जगह व्यवस्थित लखी ना पी तितली शुतली तितली एटले पतंगी तो नीचे रीते जोई जोई लखी नाखवानुं छे तितली पची छे कलम नवमू छे कलम कलम एटले के पेन बराबर बोल पेन कलम एटले अहींया लखी नाखवानुं पाछुं जोई जोई कलम पची दसमू छे ईश्वर ईश्वर एटले ईश्वर भगवान बराबर जोई जोई लखी नाखवानुं छे ईश्वर पची छे कछुआ अग्यारमू छे कछुआ कछुआ एटले के काचबो बराबर कछुआ एटले के एक सॉरी कछुआ एटले काचबो पण अहीं तो हजी तमारे हिंदी लखवानुं छे कछुआ ઉપરથી જોઈ જોઈ પછી છે બારમું ઇમારત ઇમારત બરાબર ઇમારત નું નીચે લખવાનું ઇમારત ઇમારત એટલે કે માળ બરાબર જે બંગલો બનેલો હોય ત્યાંથી ઇમારત કહેવાય પછી આગળ જોઈએ આ તો બધું સમજાઈ ગયું ને ઋષિ એટલે ઋષિ તિતલી એટલે તિતલી બરાબર કલમ એટલે કલમ ઈશ્વર એટલે ઈશ્વર કછુઆ એટલે કછુઆ ઇમારત એટલે ઇમારત જોઈ જોઈને લખવાનું છે ફક્ત હવે ત્યાર પછી છે અગિયારમું તુલસી તુલસી એટલે તુલસી બરાબર પછી છે કક્ષા કક્ષા એટલે ધોરણ ખાલી જગ્યા માં લખી નાખવાનું અત્યારે તમારે જોઈ જોઈને લખવાનું છે પછી છે ઔષધ ઔષધ એટલે કે દવા બરાબર ઔષધ ચૌદમું ચીટી એટલે કે કીડી બરાબર પછી છે ચાંદ ચાંદ એટલે ચંદ્ર આમ તમારે જોઈ જોઈ વ્યવસ્થિત લખવાનું છે પછી સોળમું છે લડકા તો નીચે લડકા જ એમ જ લખવાનું છે પણ લડકા એટલે કે છોકરો બરાબર આવી રીતે લખતું જવાનું છે તુલસી એટલે તુલસી કક્ષા એટલે કક્ષા ઔષધ એટલે ઔષધ ચીટી એટલે ચીટી ચાંદ એટલે ચાંદ લડકા એટલે કે લડકા બરાબર આવી રીતે આમ લખતું જવાનું છે જોઈ જોઈ વ્યવસ્થિત રીતે વાંચતું જવાનું છે સાથે ત્યાર પછી સત્તર નું જોઈએ આપણે બગુલા એટલે કે બગલો બરાબર તો અહીંયા નીચે લખી નાખવાનું બગુલા પછી છે કોયલ કોયલ તો કોયલ પછી છે અજગર તો અજગર એટલે અજગર બરાબર પછી છે વીસમું દરવાજા એટલે કે દરવાજા મતલબ દરવાજો આ જોઈ જોઈ લખવાનું છે પછી છે ખુશ્બુ એકવીસમું છે ખુશ્બુ એટલે કે સુગંધ બરાબર નીચે પણ તમારે જોઈને લખી નાખવાનું છે પછી છે બાલક
बगुला एटले बगुला कोयर एटले कोयर अजगर एटले अजगर दरवाजा एटले दरवाजा खुशबू एटले खुशबू ने बालक एटले बालक बराबर आ रीते जोई जोईने फक्त लखवाना हता त्यार पछी पण हजी एक प्रश्न तमारे बीजो एवो ज छे जेनी अंदर शू छे तो के शब्द वाचो अने लखो अहीं जे नीचे आपेला छे ए पण वाचता जावाना छे अने लखता जावाना छे खाली तो ते पण आपणे लखीए तो पहेलो शब्द शू छे तो के घड़ा घड़ा एवो शब्द छे तो घड़ा एटले घड़ा बराबर घड़ो थाय એટલે નીચે તમારે ખાલી જગ્યામાં આ રીતે લખવાનું છે પછી રથ બીજું છે રથ તો લખી નાખવાનું રથ પછી છે મિત્ર ત્રીજું શું છે મિત્ર એટલે કે મિત્ર પછી છે છવી એટલે કે છવી બરાબર છવી એટલે કે છવી અહીંયા તમારે હિન્દી નું હિન્દી લખવાનું છે પછી પાંચમું છે યજ્ઞ એટલે કે યજ્ઞ યજ્ઞ એટલે યજ્ઞ બરાબર પછી છ છ એટલે છ આવી રીતે લખી નાખવાનું છે પછી ઠઠેરા ઠઠેરા એટલે કે કંસારો બરાબર એ તો પણ તમારે તો અહીંયા જોઈ જોઈને જ લખવાનું છે પછી છે અંડા એટલે કે ઈંડું બરાબર તો અહીંયા લખી નાખવાનું છે અંડા રેડી ખાલી ફક્ત જોઈ જોઈને લખવાનું હતું ઘડા એટલે ઘડા રથ એટલે રથ મિત્ર એટલે મિત્ર છવી એટલે છવી યજ્ઞ એટલે યજ્ઞ છ એટલે છ ઠઠેરા એટલે ઠઠેરા અંડા એટલે અંડા હવે અત્યારે આપણે આટલું રાખીએ આગલા લેક્ચરમાં આપણે આગળનું જોઈશું પણ તમારે આ જે આખું પેજ હતું એ કમ્પ્લીટલી લખી લેવાનું છે વ્યવસ્થિત રીતે બરાબર હોમવર્ક હું આપી દઉં જેની અંદર પાઠ્ય પુસ્તક નું પેજ નંબર 21 પૂરો બરાબર 21 નંબર નું પેજ છે એ બધાએ સારા અક્ષરે વ્યવસ્થિત રીતે તમારે આ બુક ની અંદર પૂરવાનું છે આગળનું જે હજી આપણે આગળના લેક્ચરમાં જોઈશું પણ અત્યારે બધું એટલું વ્યવસ્થિત કરવાનું છે વાંચતું જવાનું છે અને લખતું જવાનું છે એટલે વ્યવસ્થિત તમને બધાને વાંચતા અને લખતા આવડી જાય બરાબર અત્યારે આટલું આગલા લેક્ચરમાં આગળનું જોઈશું.